ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉમરગામની બેઠક પરથી 41,000થી વધુ મતોથી જીત મેળવનાર ભાજપના કદાવર નેતા રમણ પાટકરને છઠ્ઠી વખત ટિકિટ ફાળવવામાં આવી છે. ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર રાજ્યના મંત્રી પણ રહી ચૂક્યા છે. ભાજપ દ્વારા જાહેર કરેલી યાદીમાં રમણ પાટકરને ટિકિટની ફાળવણી કરતા તેમના સમર્થકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે રમણ પાટકરે આ વિધાનસભાની ચૂંટણી 1,00,000થી વધુ મતોથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભાની અંદર અમારા પ્રદેશના માન્ય પ્રમુખ શ્રી પાટીલ સાહેબ દ્વારા રાત્રે 1:30 કલાકે એમને ટેલિફોનિક સૂચના આપવામાં આવી કે તમારી ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે અને તમે હવે ભરવાની તૈયારી કરો કરીને, અને તરત જ અમે અમારા ચૂંટણી કન્વીનર માન્ય શ્રી મુકેશભાઈ પટેલ અને તાલુકાના પ્રમુખ દિલીપભાઈને પણ સૂચના રાત્રે જ મેં આપી દીધી હતી કે ભાઈ આપણે સવારે મળીએ અને આપણે પ્લાનિંગ કરીએ. અને એ પ્લાનિંગની અંદર અમારા જે સક્રિય કાર્યકરો છે 200 ઉપર અને અમારા પેજ પ્રમુખો છે એ અને અમારા હોદ્દેદારો છે એ તમામને અમે સૂચનાઓ આપીશું. અને આજે અત્યારે બેઠક અમારી સંકલનની બેઠક થઈ જાય એમાં અમે કાર્યક્રમ અમારે ઘડી કાઢીશું. પણ ભવ્યથી ભવ્ય કાર્યકરો દ્વારા અહીંયાથી અમે રેલીને રૂપની અંદર અમે જઈશું અને આ ઉમેદવારી પત્રક અમે રજૂ કરીશું. ઉમેદવારી પત્રક રજૂ કરીએ તે વખતે પહેલે જ દિવસે સામે કોંગ્રેસવાળા કે આપને ખાતરી થઈ જવું જોઈએ કે રમણભાઈની જીત 100% છે. અને આજે હું ફરી પાછો પુનઃ ઉચ્ચારું છું કે સમગ્ર ઉમરગામ તાલુકાની પ્રજા ખૂબ જ ભારતીય જનતા પાર્ટીને માને છે. અમે દરેકના સુખ દુઃખની અંદર ઊભા રહ્યા છીએ, વિકાસના કામો કર્યા છે અને એને અવધિની અંદર એ લોકોની જ બધાને આગ્રહ હતો કે રમણભાઈ એકવાર 5 વાર અમારા સમાજ માટે અમારા ગામ માટે તમે એકવાર 5 વર્ષ હજુ ઊભા રહો. અને એમનો આગ્રહ માન રાખી અને મેં આ ટિકિટ માંગી છે. ટિકિટ મારી ફાઇનલ થઈ છે અને હવે હું ચોક્કસ કહીશ કે જ્યારે ટિકિટ ફાઇનલ થઈ છે ત્યારે મતદારોનો જે ઘસારો છે, ઠેકેદારોનો જે આવકાર છે એ જોતાં અમે ચોક્કસ સારી લીડથી આ ટિકિટ ભારતીય જનતા પાર્ટીને ખોડામાં જીતીને આપીશું. કામગીરીમાં તો અત્યાર સુધી 27 વર્ષ નહીં, હું તો 1980થી લડું છું એટલે બધા જ પ્રશ્નો મને ખબર છે. એમાં ખાસ કરીને દરિયાઈ ધોરણના પ્રશ્નોનો ઓપરેટર મેં કર્યા જ છે. 2-3 કામો મંજૂર થયા છે, 3 કામો ટેન્ડર કોર્ટની અંદર છે. એ કામો આવશે એટલે દરિયાઈ ધોરણના જે પ્રશ્ન છે એ પણ એનું નિવારણ કરી દેશું. એક સુગર ફેક્ટરીનો પ્રશ્ન છે એમાં પણ મેં અગાઉ બાઇટમાં કહ્યું જ છે કે સુગર ફેક્ટરીને પણ અમે 10 મહિનાની અંદર રનિંગ કરી દઈશું. એમાં પણ 5 કરોડ રૂપિયા છૂટા કરવા માટેના આદેશો થઈ ગયા છે એટલે એ કામ કરી પણ હાથમાં લઈશું. અને સાથે સાથે જે અમારી ટેલ સુધીની નહેર છે એ નહેરની અંદર પાણી આપવાનું, ખેડૂતોને પિયતનું વધારે પ્રમાણમાં પાણી મળે એ રીતની વ્યવસ્થા કરવાની, માર્ગ મકાનની અંદર સંપૂર્ણ કામગીરી થઈ ગયેલી છે, કોઈ પણ માર્ગ બાકી નહીં રહે એ જોવાનું, અને જે